ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ચર્ચામાં રહી હોય તેવી બનાસ ડેરીની ચૂંટણીના ઉમેદવારી પત્રો પરત ખેંચવાના આજે અંતિમ દિવસે ડીસાથી શંકરભાઈ ચૌધરી સામે પેનલ બનાવનાર અને બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ તેમની ઉમેદવારી પરત ખેંચી લીધી છે, ત્યારે સહકારી આલમમાં લાગી રહેલી અલગ અલગ અટકળો ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું છે. બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે યોજાનારી ચૂંટણી પ્રક્રિયાને લઈ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષથી સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો હતો અને ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે પહેલાં જ બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે જાહેરમાં જ કેટલાક રાજકીય આક્ષેપો કર્યા હતા અને ત્યારબાદ વર્તમાન ચેરમેનની વિરુદ્ધમાં જ માવજીભાઈએ નવી પેનલ બનાવવાની શરૂઆત કરી હતી. પોતે પણ ડીસા બેઠક ઉપરથી બનાસ ડેરીના ડિરેક્ટર માટે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ શંકરભાઈ ચૌધરીની પેનલના 9 ઉમેદવારો બિનહરીફ થઈ જતા માવજીભાઈ દેસાઈની હાર થઈ હતી. ત્યારે આજે માવજીભાઈ દેસાઈએ ડીસા શહેરમાં આવેલા ગોપાલક છાત્રાલય ખાતે રબારી સમાજના આગેવાનો સાથે બેઠક યોજી પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. માવજીભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમાજમાં ભાગલા ન પડે તે માટે સમાજના આગેવાનો અને કનીરામ બાપુના આદેશથી પોતે મોટું મન રાખી પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. આજે અમારી સમાજની રબારી ગોપાલક છાત્રાલયની અંદર સમાજના આગેવાનોએ મિટિંગ રાખી હતી અને છેલ્લા 2-3 દિવસથી એવું નક્કી થયું હતું કે સમાજ જે નિર્ણય લે એ નિર્ણય માન્ય રાખવો, એટલે સમાજના સમગ્ર તાલુકો અને સમગ્ર જિલ્લામાંથી જે આવેલા આગેવાનોએ ભેગા બેસી અને કલાક 2 કલાક મનોમંથન કર્યું અને ચર્ચા વિચારણા કરી અને સમાજમાં છેવટે નિર્ણય એ થયો કે ભાઈ સમાજ સમાજ વચ્ચે લડે એ સારું નહીં, બીજા લોકો ભલે માને કે ન માને. તો માવજીભાઈ તમે મોટું મન કરી અને અમારા દુધરેજના બાપજી કનીરામ બાપુ પણ આવવાના હતા પણ અનિવાર્ય સંજોગોમાં આવ્યા નહોતા, પણ એમણે એમના ટેલિફોન ઉપર 1.5 કલાક સ્પીચ આપી અને સમાજના સૌ લોકોને બધીની વાત કરી અને છેવટે મને મોટું મન કરવાની વાત કરી. એટલા માટે મારી ઉમેદવારી સમાજના સાથ સહકારથી અને સમાજનો બધાનો માન સન્માન રહે અને સમાજની અંદર ખોટો વાદ વિવાદ ન થાય એ માટે ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. બનાસ ડેરીના ચેરમેન અને ઉત્તર ગુજરાતના કદાવર નેતા શંકરભાઈ ચૌધરી સામે માવજીભાઈએ ઉમેદવારી નોંધાવી બાત ભીડવાનો પ્રયાસ કર્યો હતો અને આજે જે રીતે ચૂંટણી પહેલા તેમણે ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા શંકરભાઈ ચૌધરી વિશે પૂછાયેલા પ્રશ્ન અંગે માવજીભાઈએ બોલવાનું ટાળ્યું હતું.